કરી લે

નમસ્તે દર્શકો સકારાત્મક જીવનશૈલીની અંદર આપણે ગયા ભાગમાં ચર્ચા કરી કે કેવી રીતે વિચારોનું આપણા સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે અને એ જ સ્વાસ્થ્ય આપણા જીવનની મૂડી છે તો કેવી રીતે આપણા વિચારોનું આપણે પરિવર્તન કરીએ એ હજી આપણને શીખવાનું ઘણું બાકી છે અને એના માટે જ આપણા સ્ટુડિયોમાં આપણી વચ્ચે ફરીથી ઉષાબેન આવ્યા છે અને એમનું હું અને તમે મળીને સ્વાગત કરીએ ઉષાબેન વેલકમ ટુ ધ શો નમસ્તે ઉષાબેન તમે અમને ઘણું જ સારું માર્ગદર્શન આપી રહ્યા છો જેનાથી મને પણ લાગે છે કે મારું પણ થોડુંક ક્યાંક ને ક્યાંક મને બદલાવ લાગે છે તો જે એ તમે સ્વાસ્થ્યની વાત કરી કેમ કે સ્વાસ્થ્ય તો આજે આપણા જીવનશૈલીની એક મુખ્ય જરૂરિયાત છે આપણે કહીએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા તો એમાં જે પરિવર્તન આપણું વિચારોથી આવવા માંડે તો એના માટે હજી આપણે આગળ શું કરી શકીએ અને આપણા વ્યવહાર અને બોલીમાં આપણા વર્તનમાં એટલે સંપૂર્ણ જે મારી લાઈફસ્ટાઈલ છે યા તો મારા દર્શકોની લાઈફસ્ટાઈલ છે જે પરિવર્તન થઈ શકે એના માટેનું તમે અમને કંઈ ગાઈડલાઈન આપો એ તો વાત બરાબર છે બેન કે ખરેખર મનુષ્યના વિચારોથી જ આખું એનું જીવન છે બને છે અને જીવનના માટે આપણે જ પોતે જવાબદાર છીએ પરંતુ એ જીવનની અંદર જે આપણી પોતાની કેપેસિટીઝ છે ક્ષમતાઓ છે એને સમજવી ખૂબ જરૂરી છે જેમ દુનિયાની અંદર કહેવાય છે કે સૌથી મોટી ક્રાઇસિસ આઇડેન્ટિટી ક્રાઇસિસ છે કે વ્યક્તિ પોતાની જાતને ભૂલી ચૂક્યો છે અને એટલા માટે ઇમ્પ્લિમેન્ટેશન પેરાલાઇસિસ છે કે આજે ઘણું બધું કરવા માંગે છે પરંતુ છતાંય કરી નથી શકતો ક્યાંય એની લિમિટેશન્સ આવી જાય છે તો એટલા માટે જે આપણે પોતાને સમજીએ યથાર્થ રીતેથી કે મારી વાસ્તવિકતા શું છે અને એને સમજીને પછી એ શક્તિને આપણે ઉજાગર કરીએ એ ઉર્જાને આપણે બહાર લાવીએ કર્મની અંદર વ્યવહારની અંદર અને ત્યાં આપણે જોઈશું કે ખરેખર આપણી સાથે બધું પરિવર્તન થતું જાય છે આપણી આસપાસ બધું પરિવર્તન થતું જાય છે તમે પહેલાં પણ એકવાર આ શબ્દ કીધો કે ઉર્જા જે આપણી અંદર બહુ છે પણ આપણે એનો ઉપયોગ નથી કરતા તો શું છે એવું કે જે આપણે એનો ઉપયોગ નથી કરી રહ્યા એનું કારણ છે કે જે આત્માની વાસ્તવિકતા છે એને આપણે જાણતા નથી જેમ આપણે જોઈએ પ્રેક્ટિકલી જીવનમાંના શું તો જીવનમાંના જ્યાં આત્મા અને શરીરનો એક યોગ થાય છે એક સંબંધ જોડાય છે અકેલી આત્મા હોય તો પણ જીવન નથી એકલું શરીર હશે તો પણ જીવન નથી જીવનમાંના કે જ્યાં આત્મા અને શરીર બંનેનો એક સંબંધ જોડાય છે ત્યારે એ જીવન ખીલે છે જીવન પ્રસ્ફુટિત થાય છે ભાવાર્થે કે જ્યાં સુધી આ પાંચ તત્વોનું બનેલું શરીર અને એ ચેતનની શક્તિ આત્મા એ બંને એકબીજાની સાથે નથી જોડાતા ત્યાં સુધી આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર કંઈ નથી કરી શકતા આ જીવનની અંદર શરીરની વાસ્તવિકતાને ખૂબ સારી રીતે આપણે જાણીએ છીએ કે શરીરમાંના પાંચ તત્વ બરાબર એટલે આ પાંચ તત્વોનું બનેલું બનેલું શરીર છે એટલા માટે શરીરને જીવવા માટે એ જ પાંચ તત્વ જોઈએ છે મને શરીર એની માંગ કરે છે કે ઓક્સિજન જોઈએ છે રાઈટ ઓક્સિજન અગર ન હોય તો એની રિપ્લેસમેન્ટ મેં બીજા કોઈ ગેસ નથી ચાલતા પાણી જોઈએ છે કારણ કે શરીરની અંદર 60 સિત્તેર ટકા પાણી છે એ પાણીનું સ્તર ઓછું થાય એટલે માણસને પ્યાસ લાગે એ પાણી માંગે છે હવે જ્યારે એ પાણી માંગે છે તે વિચારતો નથી કેટલું પાણી પીવાનું છે પણ જેવું એનું એ પાણીનું સ્તર શરીરની અંદર બેલેન્સ થઈ જાય કે જાતે છોડી છે એક્સ્ટ્રા નથી પીતો કે કાલે ચાલશે કે પરમ દિવસે ચાલશે પાણી ન હોય તો એની જગ્યાએ તેના જ બીજા સંસાધનો ડીઝલ કેરોસીન પેટ્રોલ એ બધું નથી ચાલતું પાણી જોઈએ કારણ કે શરીરની બનાવટમાં પાણી છે ઓક્સિજન છે પ્રકાશ છે એટલે જ્યારે પણ એને અંધારું થાય એટલે માણસને ડર લાગે કારણ કે એની અંદર એ ઊર્જા છે પ્રકાશની એનાથી એ બનેલું છે ઓકે એટલા માટે અંધકારમાં ક્યારે કમ્ફર્ટેબલ ફીલ નહીં જોઈએ તો આ પાંચો તત્વ એ શરીરની વાસ્તવિકતા છે જે શરીર ડિમાન્ડ કરે છે હવે દુનિયાની અંદર કોઈ પણ જાતિ ધર્મ ભાષા દેશ કોઈ પણ કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય કોઈ પણ બેકગ્રાઉન્ડ થી આવ્યું હોય કોઈ પણ લિંગ નો હોય પરંતુ આ પાંચે તત્વ હરેકને જોઈએ એવું નથી કે અમેરિકા વાળાને અલગ ક્વોલિટી મળશે કે ભારત વાળાને અલગ ક્વોલિટી અને એટલા માટે કુદરતે પાંચે તત્વ એક સમાન બનાવીને રાખ્યા છે પ્રાણી માત્ર માટે ખાલી મનુષ્ય જ નહીં પ્રાણી માત્ર માટે એ પાંચે તત્વ એક સમાન છે કોઈ ભેદભાવ નથી જ રીતે આ શરીરની અંદર જે એક ચેતનની શક્તિ આત્મા છે આત્માને પણ પોતાનું જીવન જીવવા માટે કઈક જોઈએ શરીરને તો પાંચ તત્વ જોઈએ શરીરની અંદર આત્માને કંઈક જોઈએ છે જીવવા માટે કે નથી જોઈતું એટલે તમે એમ કેવા માંગો છો કે જે શરીર છે એ આત્માથી ચાલે છે શરીર ચેતન શક્તિ આત્માને કારણે જ ચાલે છે હે ને આત્મા ન હોય તો શરીર મૃત થઈ જાય છે એને મુરદા કહેવાય છે હે ને પરંતુ શરીરને જીવવા માટે આપણે તો એમ માનીએ છીએ કે જે શરીર છે એ તો હાર્ટના લીધે ચાલે છે ના શરીરની અંદર હાર્ટ એક ઓર્ગન છે એક પમ્પ છે ઓકે જેમ પાણીનો પંપ લાગેલો હોય તો નીચેથી ધરતીમાંથી પાણી ખેતોમાં નાખે પંપ છે એને કારણે એ પંપ અગર ખતમ થઈ થઈ જાય જાય તો એ નીચેથી પાણી આવતું બંધ પણ બીજા સ્ત્રોત હોય છે કે જેનાથી આપણે પાણીની સિંચાઈ કરી શકીએ ખેતોની અંદર અગર એ પંપ બગડી ગયો તો બહારથી ડેમથી ક્યાંથી પણ પાણી આપણે સિંચાઈ કરી શકીએ બરાબર ને એ જ રીતે હાર્ટ એક પંપ છે અને એનું કાર્ય એટલું જ છે કે બ્લડનું એ સર્ક્યુલેશન કરે છે આખા શરીરની અંદર જે અશુદ્ધિઓ છે એને સેપરેટ કરે છે પંપ છે એક પ્રકાર આજે એટલા માટે આપણે જોઈએ કે કોઈ માણસને હાર્ટની તકલીફ હોય તો ઓપન હાર્ટ સર્જરી થાય છે અગર હાર્ટની અંદર જ આત્મા હોય તો જ્યારે ઓપન હાર્ટ સર્જરી કરે માણસની તો ત્યારે પણ માણસ જીવે છે કેવી રીતે એ તો ચાલુ જ છે ભાવાર્થે કે આત્મા એક ચૈતન્ય શક્તિ છે જે આ શરીરનો માલિક છે જેની પ્રવેશતા જ્યારે શરીરની અંદર થાય છે ત્યારે આખી શરીરની મેકેનિઝમ ચાલુ થઈ જાય છે એ પંપ પણ ચાલુ થઈ જાય તો કિડની પણ ચાલુ થાય લીવર પણ ચાલુ થાય બધું જ ચાલુ થઈ જાય બધી શરીરના બધા અલગ અલગ ચાલુ થઈ જાય એટલે આખા શરીરમાં ફેલાયેલી છે આત્મા આત્મા આખા શરીરમાં નથી ફેલાયેલી અચ્છા કારણ કે આજે જેમ એક ગાડીનો ડ્રાઈવર હોય એક જ સ્થાન પર બેસીને ગાડીને ચલાવશે એવું નહીં કે રિવર્સ લેવાની છે તો પાછળ દોડશે ઓકે આગળ જવાનું છે તો આગળ ભાગશે ને એક જ જગ્યાએ બેસે જ્યાં આખા કંટ્રોલ્સ છે ત્યાંથી બેસીને આખા શરીરને કંટ્રોલ કરે છે એ જ રીતે આત્મા પણ જે માલિક છે અગર એક જ વ્યક્તિ આખા શરીરમાં એ ફરતી હોય જે વખતે જે કર્મ કરવાનું હોય તો એક માણસ ચાલે છે બોલે છે જુએ છે હાથ હલાવે છે તો એ વખતે આત્મા ક્યાં જશે પગમાં જશે હાથમાં જશે દ્રષ્ટિમાં જશે ક્યાં જશે એ બેસે છે કે જ્યાં આખે શરીરના કંટ્રોલ્સ છે અને કંટ્રોલ રૂમ છે ઓકે એટલે આત્માનું રહેવાનું સ્થાન પણ મસ્તિષ્ક છે ઓકે સરફેસ માર્કિંગ અગર લઈએ આપણે તો બ્રુકુટીની મધ્ય છે અહીંથી ઠીક અઢી ઇંચ પાછળ અને ઉપરથી દોઢ ઇંચ નીચે એ સ્થાન જે છે ત્યાં આત્માનું નિવાસ સ્થાન છે કારણ કે ત્યાં જેના એ બધા કંટ્રોલ્સ છે જ્યાં બેસીને આખા શરીરને કંટ્રોલ કરી શકે છે આખા શરીરનું સંચાલન એક એક ઓર્ગનનું સંચાલનનું કનેક્શન ત્યાં છે ઓકે એટલે આત્માનું નિવાસ સ્થાન એ છે હાઈપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લાઇનની વચ્ચે

તો એ જ આંખો ફરી પાછી જોવા લાગે છે પણ જોનાર કોણ છે જોનાર હાથમાં છે આંખો જોતી નથી આંખો જાણે વિન્ડોઝ છે વિન્ડોઝમાંથી આપણે દ્રશ્ય જોઈએ છે બહાર એ વિન્ડો નથી જોતી જોનાર હું અંદર છું જે બહારનું દ્રશ્ય જોઈ રહી છે એક વિન્ડોમાંથી ઓકે એ જ રીતે આંખો એક વિન્ડો છે કે જેના દ્વારા જોનાર આત્મા છે જે તમને જોઈ રહી છે તમારી સાથે વાત કરી રહી છે એ જ રીતે આ મુખ માઇક છે જેના માધ્યમથી હું તમારી સાથે વાત કરી રહી છું અને મારો અવાજ તમારા કાન સુધી પહોંચે છે એટલે આ બધા યંત્રો છે શરીરને મળેલા પણ કેવી રીતે ખબર પડે કે શરીરની અંદર આત્મા છે એવું છે કે ઘણા લોકોએ એનું ટેસ્ટિંગ કર્યું છે અમેરિકાની અંદર કહેવાય છે ઘણા વર્ષો પહેલાંની વાત છે કે એક વ્યક્તિ જે એના અંતિમ શ્વાસ પર હતો તો અમુક સાયન્ટિસ્ટોને એમ થયું કે હા આત્માને જોવું જોઈએ એટલા માટે એ લોકોએ શું કર્યું કે એ અંતિમ શ્વાસ જે લેલો વ્યક્તિ જે હતો એ કાચની આખી પેટી બનાવી ચારે તરફથી જાણે કે ફૂલ એમ કેપ્સુલ જેવી ન હોય એવી રીતે આખી પેટી ક્યાંયથી પણ એને પણ નથી એવી કાચની પેટી તૈયાર કરી કે જેથી કરીને આત્મા અગર નીકળે તો એ કાચની પેટીની અંદર જ હોય તો એને માઇક્રોસ્કોપના માધ્યમથી કે જે પણ સાધનોના માધ્યમથી એને જોઈ શકાય એમ કરીને અને એ વ્યક્તિને અંદર સોડામાં આવે અને જેવું એ બંધ કર્યું એર ટાઈટ પેકિંગ કર્યું અને થોડા વખતની અંદર એ વ્યક્તિએ શરીર છોડ્યું જેવું એ શરીર છોડ્યું આત્માએ કે કાચની પેટીની અંદર તળ થઈને આત્મા ચાલી ગઈ પણ કોઈ એને જોઈ ન શક્યો પણ એ તળ થઈ એનાથી ખબર પડી કે હા એની અંદર જે એનર્જી હતી એક શક્તિ હતી જે શક્તિ આ કાચની પેટીને તોડીને પણ એ નીકળી ગઈ અને જેને આ આંખો દ્વારા આપણે જોઈ ન શક્યા કે આટલા બધા સાધનોને યંત્ર મૂકેલા છતાં પણ એને જોઈ ન શક્યા એટલી પાવરફુલ ત્યારે આત્માના માટે કહું કે આત્મા એક સ્પિરિચ્યુઅલ એનર્જી છે એક આધ્યાત્મિક શક્તિ છે એક ચૈતન્ય શક્તિ છે જે આ આંખો દ્વારા યા ભૌતિક દુનિયાના કોઈ પણ સાધનો દ્વારા એને જોઈ ન શકાય શા માટે કારણ કે આત્મા એ ભૌતિક નથી આત્મા એક ચેતન્ય શક્તિ છે એટલે જોનાર આત્મા છે જે બોડી ફિઝિકલ છે તો એ નથી એટલે આત્મા બોડી ફિઝિકલ છે આ પાંચ તત્વનું બનેલું છે જેમ સામે દીવાલ છે દીવાલ પાંચ તત્વોની બનેલી છે પણ જેમ દીવાલ અગર પ્લેન હોય તો દીવારની પેલી સાઈડ પર શું છે એ ન જોઈ શકું કારણ કે બ્લોક આવી ગયો ને એક તત્વનો બ્લોક આવી ગયો એ રીતે જોનાર ભલે આત્મા છે પણ એ બીજી આત્માને નથી જોઈ શકતી કારણ કે આ પડદો છે વચ્ચે એટલે ફીલ થઈ શકે છે એ ખિડકી દ્વારા હું તમને જોઈ શકું છું અને એ પણ મહેસૂસ કરું છું કે તમારી ખિડકીની પાછળ પણ એક ચેતન્ય શક્તિ છે જે ચૈતન્ય છે જેની અંદર એક ચૈતન્યતા છે જે આ શરીરના હલન ચલન બધું કરાવી શકે છે મુવમેન્ટ આપી શકે છે એ કરાવનાર આત્મા છે હવે એની અભિવ્યક્તિ કેવી રીતે કરે ચેતન શક્તિ છે તો ચેતનતાની અભિવ્યક્તિ કઈ રીતે થાય તો આત્માની જે વાસ્તવિકતા છે એના દ્વારા એની અભિવ્યક્તિ થાય છે અને એની વાસ્તવિકતા છે સાત ગુણ એટલા માટે આત્માને કહેવાય છે કે આત્મા સતો ગુણી છે જે સાત ગુણોનું એસેન્સ છે જેમાં શરીર પાંચ તત્વનું એસેન્સ છે પાંચ તત્વને ભેગા કર્યા તો શરીર થયું એ જ રીતે આત્મા એ સાત ગુણોનો સમૂહ છે

એટલા માટે હરેક વ્યક્તિની અંદર એક જિજ્ઞાસા હોય છે જાણવાની જિજ્ઞાસા ભલે એક સાધારણ વાત ની પણ જિજ્ઞાસાની અંદર હોય છે કે મને બતાવવામાં આવે હા તમે પણ હમણાં કહેતા જાવ છો તો મને એમ થાય છે કે હું વધારે ને વધારે જાણું હે નાનું બાળક પણ કહે છે કે મને જાણવું છે શું થઈ રહ્યું છે આ દુનિયાની અંદર ઘરની અંદર શું થઈ રહ્યું છે એ મારે જાણવું છે

જ્ઞાન એક પ્રકાશની જેમ છે જેમ શરીરને પ્રકાશની આવશ્યકતા છે અંધારામાં આપણને ડર લાગે છે એ રીતે જ્ઞાન જીવનનો પ્રકાશ છે આત્માની ચૈતન્યતાની અભિવ્યક્તિ છે એ પ્રકાશ હે ને એટલે આત્માનું જે સ્વરૂપ છે ને લાઈટ છે એટલે વ્યક્તિ જ્યારે શરીર છોડે ત્યારે જ્યોત જગાવવામાં આવે એ જ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે ચૈતન્ય હતી એ ચાલી ગઈ એટલે આત્માનું નિજ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ છે પરંતુ એ જ્યોતિ ચૈતન્ય જ્યોતિ છે આ દુનિયાની સ્થૂળ જ્યોતિઓ જેવું નથી કે આ બલ્બ જેવું નથી પરંતુ એક સૂક્ષ્મ ચૈતન્ય સ્વરૂપ છે એનું ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ એ એ જ્યોત જ્યોત કે જે હતી ચાલી ગઈ તમે ઘણું સરસ પ્રકાશ પાડ્યું કે શરીરની અંદર આ શરીરને ચલાવવા વાળી એક ચૈતન્ય શક્તિ આત્મા છે જેમ કે હું તો હજી સુધી એમ જ જાણું છું કે આ શરીર જે છે આપણા હાર્ટના લીધે ચાલે છે જે મારા દર્શક મિત્રો પણ કદાચ એવું જ જાણતા હશે પણ તમને એમણે બહુ સારું ગાઈડન્સ આપ્યું અહીંયા આપણો સમય પૂરો થાય છે આ ચર્ચાને આપણે આગળ વધારીશું એટલા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ઉષાબેન દર્શક મિત્રો તમે જોયું કે બહેને આપણને કેટલું સરસ માર્ગદર્શન આપ્યું કે આ શરીરની અંદર વાસ્તવમાં અને ચલાવવાવાળી એક શક્તિ છે એક ઉર્જા છે જેના લીધે આપણું શરીર ચાલી રહ્યું છે કદાચ તમે પણ મારી જેમ એમ જ માનતા હશો કે આ શરીર આપણા હાર્ટના લીધે ચાલે છે પણ આ ચર્ચા હજી આપણે એને આગળ વધારશું કેમકે હજી આપણે તરત જ આ વાતનો સ્વીકાર કરી લઈએ એવું લાગતું નથી એટલે બેન આપણને હજી આના પર વધારે પ્રકાશ પાડશે અને તમે મારી સાથે બની રહેશો નમસ્તે